Satyamev Royal, 2BHK and 3BHK luxurious apartments and shops with common plot, children play area and gym. Satyamev Royal, near Satyamev Famosa, behind Pramukhnagar, Khar Road, Gandhinagar. JD Infrastructure, Balaji Dream City અને બાલાજી ઉપવનની ભવ્ય સફળતા બાદ હવે કલાપી રિયાલિટી સાથે આપના માટે લઈને આવ્યું છે નવકાર ગ્રીન પ્લોટિંગ સ્કીમ. અમદાવાદથી માત્ર 45 કિલોમીટરના અંતરે નવકાર તીર્થધામના સાનિધ્યમાં 200 સ્ક્વેર યાર્ડ, 600 સ્ક્વેર યાર્ડ અને 1000 સ્ક્વેર યાર્ડની પ્લોટિંગ સ્કીમ, જ્યાં આપ એન્જોય કરી શકો છો ક્લબ હાઉસ, થીમ ગાર્ડન, ચિલ્ડ્રન્સ પાર્ક, ઇન્ડોર અને આઉટડોર પ્લે એરિયા, વિશાળ લેક. તો આપનો પ્લોટ આજે જ બુક કરાવો રૂપિયા 10,999 સરળ માસિક હપ્તેથી, અને સાથે દર મહિને ડ્રો દ્વારા કાર અને અન્ય આકર્ષક ગિફ્ટ જીતવાની તક તો ખરી જ. તો આજે જ ફોન કરો. અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણ નિમિત્તે મોડ વધતી બાદ પણ ઊંધી ફાફડી કચોરીની રંગત માણી ત્યારે સવારથી જ એક આપ્યો છે ના નારાઓ સંભળાયા. સરપંચ પદે બેસાડી સેવા કરવાની તક આપી. વધુમાં જાણવા જઈએ તો
ઉના દેશભરમાં દલિત કાર્ડ નામે ગાજેલો ઉના તાલુકાની જનતા જ્ઞાતિ ભેદભાવ ના દરેક વાળાઓને તોડી સમગ્ર રાજ્યને એક શુભ સંદેશો આપતું હોય તેવા નાના એવા પછાત ગણાતા ગામના આજે ખુશીની સળાયાની સૂર વાગ્યા હોય તેમ આઝાદીના 65 વર્ષ બાદ પણ દલિત વાલ્મીકી સમાજની સાચી આઝાદીનો સૂર્ય ઉગ્યો છે. હું કાંદી ગામના વતની ભાણાભાઈ બાલુભાઈ ગોહિલ દરબાર સાલુ ઉપસરપસ. અમારા ગામની અંદર 5,500 વસ્તી, દરેક વરણ, પટેલ સમાજ, કોળી સમાજ, રબારી સમાજ, દલિત સમાજ, ભંગી સમાજ, બધા સમાજ અને 2016 અને સામાન્ય ચૂંટણી આવવાથી અનામત આવવાને કારણે અમે મોહનભાઈ બાબુભાઈ પરમારના વાલ્મીક સમાજના ઉમેદવાર નક્કી કર્યા અને ગામે જંગી બહુમતીથી 511 મતોથી ચૂંટી કાઢ્યા. તમામ બોડી સાથે 8-8 વોર્ડ લીધા અને હવે અમે ગામના વિકાસમાં વધારે ધ્યાન આપશું. હાલો, હું એક વાલ્મીક સમાજનો ઉમેદવાર આ ગામની અંદર સરપંચમાં ચૂંટાઈ અને આવ્યો. આ ગામની મહોબતીથી, ગામની ભાવના તરીકેથી મને સરપંચ તરીકે સ્થાપન આપી અને આ મકાન છે પણ એ અમારા બાપ દાદાનું છે અને મારે 2 દીકરા છે. એમાં શું છે કે બધા 1 દીકરો પરણેલો છે એટલે મકાનની અંદર એમ બાજુમાં એક થોડું ઝૂંપડું વાળી અને એમાં અમે પણ રહીએ છીએ. આ એક અને બહુમતીથી ગામમાં 511 મતે મને ગામની ભાવિકથી લાવ્યા એનો આભાર. ગામની પ્રજાએ સાચી લોકશાહીની ફરજ અદા કરી હોય તેમ ગામના છેવાડે દલિત વાસમાં પાદરનું નાનું એવું ઝૂંપડું બાંધી ઢોલ શરણાઈ વગાડી ગુજરાન ચલાવતા વાલ્મીકી સમાજના આદરને પંચાયતના સરપંચ પદે ઉભો રાખી ચૂંટણી લડવા ગ્રામ પંચાયતનો વહીવટ સોંપી એક અનોખી મિસાલ કાયમ કરી છે. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, ગીર સોમનાથ. પાટિયા જિલ્લાનું માર્કેટિયાર 23 વર્ષ બાદ ફરી ધમધમતા ખેડૂતોમાં તેમજ વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો. દ્વારકા જિલ્લાના અખવા તેમજ જામકલ્યાણપુર તાલુકાના એકમાત્ર પાટકર પાટિયા સાર્કેટમાં પાટિયા માર્કેટિયાર આખા 23 વર્ષ બાદ પુનર્જીવન થયું છે. 1993 જેની સ્થાપના થઈ હતી તે પાટિયા માર્કેટિયાર વર્ષોથી બંધ હાલતમાં હતો. અત્યાધુનિક બાંધકામ સહિત બધી સુવિધા સંપન્ન આ યાર્ડમાં વર્ષોથી કોઈ જ ખરીદી વેચાણ થતું ન હોય શોભાના ગાંઠિયા સમાન પડેલા છેલ્લા કેટલાક વર્ષથી પાટિયા માર્કેટિયાર સત્તાની ખેંચતારથી અટવાયેલું હતું. આમ કહીએ જો સ્થાનિક રાજકારણમાં હંમેશા વિવાદોથી આ યાર્ડ ઘેરાયેલું હતું. આ યાર્ડના સત્તાનો વિવાદ હંમેશા ચર્ચાનું કારણ બનતો હતો. ત્યારે આજે ફરી યાર્ડની શરૂ થતા હાલ ખેડૂતો માટે રાહતના સમાચાર બની રહે છે કે કેમ સ્થાનિક લોકો સ્થાનિક ખેડૂતો પોરબંદર અને જામકલ્યાણપુર સુધી દૂર પોતાના માલ વેચવા જઈ રહ્યા હોય. આ યાર્ડ શરૂ થતા હવે ખેડૂતો અહીં પોતાના ઓછા ખર્ચે માલ વેચી શકશે. આજે ભાજપ તેમજ કોંગ્રેસના અગ્રણીઓ સાથે એક મંચ પર જોવા મળ્યા હતા. બંને પક્ષો જાણે હવે યાર્ડ શરૂ થાય તેવું ઈચ્છી રહ્યા છે ત્યારે બહોળી સંખ્યામાં ખેડૂતો અહીં ઉપસ્થિત રહ્યા હતા અને આજે પહેલા દિવસે વેપારીઓએ પણ માટે યાર્ડની મુલાકાત લઈ ખરીદી કરી હતી. અહેવાલ ધર્મેન્દ્ર ઉપાધ્યાય સાથે એબીસી ન્યૂઝ દ્વારકા. કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંદાતા મહારાજની શોભાયાત્રા રાજકોટમાં નીકળતા લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. રિંગ રોડ ખાતે કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંદાતાનું રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં સમાજના તમામ આગેવાનો અને સમાજના લોકોએ સાક્ષાત્કાર આપ્યો હતો અને આ કાર્યક્રમ સમાજની આગેવાની પૂર્વ સાંસદ રાજકોટ કુંવરજીભાઈ બાવળિયા અને ચોટીલા ધારાસભ્ય સંસદીય સચિવ શામળાજીભાઈ ચૌહાણ એ હાજરી આપી હતી. કુંવરજીભાઈ બાવળીએ મકર સંક્રાંતિ નિમિત્તે એબીસી ન્યૂઝને શુભેચ્છા પાઠવી હતી. પવિત્ર તહેવાર નિમિત્તે ખાસ કરીને ગાયોને ઘાસ મીરીને આપીને નાના બાળકોને મીઠાઈઓ વેચીને આજનો પવિત્ર દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. આવા મકર સંક્રાંતિના પવિત્ર દિવસે સામાન્ય રીતે દાન ભેટ આપીને આ પવિત્ર દિવસ એમાંથી પૂર્ણ આવા પવિત્ર દિવસે મકર સંક્રાંતિના દિવસે યુવાનો અને યુવતીઓ પતંગ ચગાવીને પણ આનંદ માણતા હોય છે. આવા પવિત્ર દિવસે ખાસ કરીને રાજકોટ શહેરની અને ગ્રામ્ય વિસ્તારની ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવું છું.
સાથે સાથે એબીસી ન્યૂઝ ને પણ હું મારી આ દિવસે શુભેચ્છા પાઠવું છું. ખાસ તો ગુજરાત અને સૌરાષ્ટ્રભરમાં માનધાતા જન્મજયંતિ પ્રસંગે સમસ્ત કોળી સમાજના નવયુવાનો દ્વારા વર્ષોથી એટલે કે ઘણા સમયથી માનધાતા જન્મજયંતિ રેલીનું આયોજન કરે છે અને એ માનધાતા જન્મજયંતિ પ્રસંગે રેલીમાં રાજકોટ હોય કે ગોંડલ હોય, જેતપુર હોય, સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં આ સમાજના નવયુવાનો લગભગ 50-60 થી 1 લાખ લોકો સુધીના આ જન્મજયંતિમાં ભાગ લે છે ત્યારે આ સમાજના સમસ્ત કોળી સમાજના યુવાનો આ સમાજનો વિકાસ, સમાજમાં શિક્ષણ, પ્રગતિ, સમાજનું સંગઠન એ ક્ષેત્રે આગળ વધે અને સમાજને આજે સમાજના નવયુવાનો છે એ સમાજ નવો રાહ ચીંધે એ શુભ પ્રસંગે આજે એમને હું બધાને શુભકામના પાઠવું છું. ડભોઈ નગરપાલિકાના સહયોગથી ડભોઈમાં આંગણવાડીનું ઉદઘાટન કરવામાં આવ્યું. ડભોઈ કોંગ્રેસ સંસ્થિત નગરપાલિકાના સહયોગથી આજરોજ નગરમાં આવેલી વિખનપુરી ખાતે નવીન આંગણવાડીનું ઉદઘાટન ડભોઈના માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ગામના વિકાસમાં કટિબંધીવા પાલિકા પ્રમુખ દક્ષાબેન પટેલ, શીતલબેન પટેલ, મિતેશભાઈ પટેલ હાજર રહ્યા હતા, જેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી આંગણવાડીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. 15 આંગણવાડીનું આયોજન થયું છે. દરેકનું કામ જુદા જુદા તબક્કે છે પણ જેટલું બને એટલું જલ્દી આ બધી જ આંગણવાડીઓ પૂરી કરી અને ડભોઈની જનતાને સમર્પિત કરવી છે. આવા ચિરાગ જોશી સાથે એબીસી ન્યૂઝ ડભોઈ. સમગ્ર સૌરાષ્ટ્રમાં મકર સંક્રાંતિનો પર્વ ઉજવાયો ત્યારે જેતપુર પંથકના ધારાસભ્ય તેમજ ગુજરાતના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીએ લોકોને શુભકામનાઓ પાઠવી. સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં આજે મકર સંક્રાંતિ નિમિત્તે લોકોએ રજાનો આનંદ સૌ કોઈએ અગાસી ઉપર પતંગની મજા માણી હતી ત્યારે જેતપુરમાં પણ લોકોએ પતંગ મહોત્સવની જેમ ઉજવ્યો હતો અને પતંગની સાથે પ્લાસ્ટિકના એર ભરેલા એરોપ્લેનને ઉડાડી મજા માણી હતી. ત્યારે ખાસ આજે મકર સંક્રાંતિ નિમિત્તે જેતપુર પંથકના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીએ ગુજરાતની પ્રજાને ખાસ શુભકામના પાઠવી હતી. આજે 14મી જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિનું પર્વ અને આ મકર સંક્રાંતિનું પર્વ સમગ્ર દેશની અંદર વડીલો હોય, નાના બાળકો હોય કે યુવાનો હોય એક ધાર્મિક વાતાવરણ સાથે અને આપણી જે પરંપરા છે એ પરંપરા અનુસાર દર વર્ષે ઉજવી રહ્યા છે. આજે પણ એક ધાર્મિક વાતાવરણ સાથે આ મકર સંક્રાંતિના પર્વની શાનદાર ઉજવણી થઈ રહી છે ત્યારે સૌ ગુજરાતના નાગરિકોને મકર સંક્રાંતિની શુભકામના પાઠવું છું અને આવા જ આપણા તહેવારો કે જે આપણો આ વારસો છે એ કાયમી રીતે આવી રીતે ઉજવાય અને એક સારું વાતાવરણ રાજ્ય અંદર બની રહે એવી ફરીથી તમામ નાગરિકોને મકર સંક્રાંતિ પર્વની હાર્દિક શુભેચ્છા. અરવલ્લી જિલ્લાના મોડાસામાં શ્રી શનિદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરમ કપડાં તેમજ કાપડાનું દાન દેવામાં આવ્યું. ભારતમાં હાલ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા થવાને કારણે સમગ્ર ગુજરાતમાં કાતલ ઠંડીએ તેનું જોર પકડ્યું છે ત્યારે ગુજરાતમાં અને અમુક જિલ્લાઓમાં તાપમાનનો પારો ગગડીને 10 થી 12 સેલ્સિયસ થઈ ચૂક્યો છે ત્યારે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. તેમાં લોકો પોતાના પાકા મકાનમાં પણ ઠંડીથી બચવા ગરમ કપડાનો સહારો લે છે ત્યારે બહાર રોડ પર અને ફૂટપાથ પર વસતા ગરીબોને ઠંડીથી રક્ષણ મળે તે માટે અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલી શનિદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરમ ચડર અને કાળા ગરમ ધાવડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં સિદ્ધિ વિનાયક મંદિરના મહંત શ્રી સચિવભાઈ શાસ્ત્રી અને તેમના ટ્રસ્ટગણ દ્વારા કરવામાં આવ્યું હતું. અહેવાલ પ્રશાઠુર સાથે અરવલ્લી શનિધામ ચેરિટેબલ ટ્રસ્ટ નામથી એક સંસ્થા 2014 અમે લોકોએ ચાલુ કરી છે અને એ સંસ્થા દ્વારા આજે આટલી બધી ઠંડી જે પડી રહી છે ઠંડીની અંદર ઠંડીથી બચવા માટે જો અમે લોકોએ જો ઘરની અંદર રહેવાવાળા જો આ પ્રમાણે ટોપી અને જાકીટ પહેરીને ઘરમાં રહી શકતા નથી તો આજે રોડ ઉપર સૂઈ જવાવાળા જે વ્યક્તિઓ છે એમને ઠંડી કેવી રીતે રોકાય એ મોટો એક પ્રશ્ન છે. તો આ ટ્રસ્ટ દ્વારા અને બધા ટ્રસ્ટીઓ અને બધા મિત્રો દ્વારા ભેગા થઈ અને એક નિર્ણય એવો લેવામાં આવ્યો કે ભાઈ આપણે ગરીબોને સ્વેટર અને
કામડા ઉડાડીએ અને એમને ઠંડીથી રક્ષણ મળે એ માટે અત્યારે અમે મકર સંક્રાંતિ પર્વ તહેવાર આવી રહ્યો છે એ નિમિત્તે દાન થાય અને એમનો આશીર્વાદ મળે અને શનિદેવ મંદિર જલ્દીમાં જલ્દી તૈયાર થાય, જલ્દીમાં જલ્દી બને અને આવા ધાર્મિક કાર્યો અને આવા દાન પુન અને ધર્મના કાર્યો અમે કરતા રહીએ એવું એમની પાસેથી આશીર્વાદ મેળવવા માટે આજે અમે અહીંયા ગાડી અત્યારે આ ગરીબોને ઠંડીથી રક્ષણ મેળવવા માટે ધાબળા ઉડાડવા અને શેટર આપવા માટે નીકળેલા છીએ. વેજલપુર પોલીસે ગોમાણ નદીના પટમાંથી રેતી ખનન કરતા ઇસમોને તેમજ તેના માલ સહિત ઝડપી પાડ્યા. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વેજલપુર પોલીસ પંથકમાં સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ગોગા નદીના પટમાંથી અનઅધિકૃત રીતે રેતીનું ખનન કરીને બે ટ્રેક્ટરો ભરીને આવી રહ્યા છે. જે અંગેની બાતમી મળતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએમ ચુકાર ગોમાણ નદીના પટમાંથી રેતી ભરીને આવતા બે ટ્રેક્ટરો સહિત ધોધંબા તાલુકાના શેરપુર ગામનો મહેશભાઈ અર્જુનભાઈ પરમાર અને કાલોલ તાલુકાના ઉગાસીની મુળાવી ગામનો રોહિતકુમાર કાંતિલાલ રાઠોડને ટ્રેક્ટર સાથે ઝડપી પાડી તેમની સાથે તેમજ તેમના વાહન માલિક સામે આઈપીસી 389/114/356 તેમજ મોટર વ્હીકલ એક્ટ કલમ નંબર 377નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ સમાચાર જોતા પહેલા લઈ એક નાનો રોક વિરામ. અરે ઉડી ગઈ, ક્યાં ગઈ? અરે કિસી તો પપ્પાના ગાલ પર બેસી ગઈ. આ કિસી ફક્ત તમારા માટે છે. કેમ? તમે સૌથી બ્યુટીફુલ છો. ગ્લિસરીન ભર્યો પેર્સ ત્વચાનું મોઇસ્ચર પાછું લાવે, જેથી તમે દેખાવ યંગ, હંમેશા બ્યુટીફુલ. ત્વચા દેખાય યંગ, રહે યંગ પેર્સ. પપ્પા, હું પાસ થઈ ગઈ. વેરી ગુડ, શાબાશ. ઓહો, ઘણા ખુશ લાગો છો. હા, શું વાત છે, રિંકુએ 10મું પાસ કરી લીધું લાગે છે. હા, થોભો, શું તમે ઈચ્છો છો કે તમારું બાળક ધોરણ 11 અને 12 સાયન્સમાં ફૂલ ફેસિલિટી ધરાવતી સ્કૂલ અને તે પણ તમારા નજીકના જ વિસ્તારમાં ભણે? હા હા. તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. હવે આવી રહી છે તમારા જ ગોડાદરા વિસ્તારમાં સૌ પ્રથમ ફૂલ ડે એસી સ્કૂલ, એટલે કે સનરાઇઝ સ્કૂલ ઓફ સાયન્સ, કે જેમાં છે સ્માર્ટ ક્લાસ, બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ એન્ડ કમ્પ્યુટર લેબ, સીસીટીવી કેમેરા અને જી તેમજ નેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની પૂર્વ તૈયારી. પ્રવેશ કાર્ય શરૂ છે. સનરાઇઝ સ્કૂલ ઓફ સાયન્સ, સમ્રાટ સોસાયટી, ગોડાદરા રેલવે ક્રોસિંગ પાસે, ગોડાદરા ડિંડોલી રોડ, સુરત. અમારી અન્ય શાખાઓ: સનરાઇઝ વિદ્યાલય, ગોડાદરા, સુરત. સનરાઇઝ વિદ્યાલય, ડિંડોલી, સુરત. શારદા હિન્દી વિદ્યાલય, પરવટ પાટિયા, સુરત. નોટબંધી બાદ તાળાબંધી અને જલદ આંદોલન આમ બની ગયા છે. ત્યારે વંથલી તાલુકાના ભૂસણા ગામે તાળાબંધી નો કાર્યક્રમ યોજાયો. નાણા ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જુનાગઢ નજીકના વંથલી તાલુકાના ભૂસણા ગામે SBI બેંકના બ્રાન્ચમાં RBI ના નિયમો અનુસાર નાણાકીય વહીવટ ન થતો હોવાથી ગ્રામજનો રોષે ભરાયા હતા. ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને RBI ના નિયમ મુજબ અને કન્ઝ્યુમર એક્ટ ની જોગવાઈ મુજબ બેંકમાં રહેલી ગ્રાહકોની કાયદેસરની જમામૂળીનો નાણાકીય વ્યવહાર કરવા ગ્રાહકોને હક્કદાર છે, પરંતુ ભારત સરકારના પ્રવર્તમાન નિયમો લીધે લીધે ઉડાડતા બેંકની શાખાઓ સામે દિન પ્રતિદિન રોષ વધી રહ્યો છે. તે ગ્રામ વિસ્તારમાં રસ્તા રોકો, બેંકને તાળાબંધી તેમજ જલદ કાર્યક્રમો થઈ રહ્યા છે. ગતરોજ વંથલી મુકામે થયેલ સરપંચ સમારોહમાં વંથલી મામલતદાર ધારાસભ્ય પણ લોકોની સમસ્યાને વાચા આપતા કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને લોકોને સલાહ આપી હતી કે હવે આપના નાણા બેંકમાં સલામત નથી, પોતાના નાણા ઘરમાં જ રાખો. આ મુદ્દે તેઓએ ભારત સરકાર આક્રમણ રજૂઆત કરતા જણાવ્યું કે લોકોને સમસ્યાનો ઉકેલ નહીં આવે
પરિપત્ર જેમાં દરેક ને 24,000 રૂપિયા ચૂકવવાનો RBI નો હુકમ છે, એ સામે બેંક શા માટે ઊણી ઉતરે છે, શું કારણ છે? એમાં તો જે રીતે મને પૈસા મળે એ રીતે હું ચૂકવી શકું. મારા RBI ગવર્નર ના હુકમ નું ઉલ્લંઘન થઈ જાય બેંક માં, એવી લોકોની ફરિયાદ છે. આ માટે તમે શું કરી શકો? એમાં તો મને જે કઈ પૈસા મળે, કસ્ટમર ધારો કે વધારે ગ્રાહક ને મારે દેવો હોય તો પૈસા ઓછા દો તો જ વધારે ગ્રાહક ને હું સંભાળી શકું. કેટલા કસ્ટમર છે આપણે? 8,000 અને કેટલા રૂપિયા આવે છે પર મંથ? પણ એ તો જયારે મંથલી થી આવે, જયારે જે લોકોની અનુકૂળતા પ્રમાણે મોકલે તો હું રોજ 8-8 લાખ આપું તો એટલા સાહેબ. ગ્રાહકો નો એવો પણ આક્ષેપ છે કે સ્ટાફ છે, સાહેબ ગ્રાહકો નો એવો પણ આક્ષેપ છે કે જે કઈ વહીવટ થાય છે એમાં વહાલા ગવલાની નીતિ અપનાવવામાં આવે છે, બરોબર વહીવટો થાય છે? ના ના, એવું કઈ નહીં. ગ્રાહકો જ બનાવે છે અને ગ્રાહકો નક્કી કરીને આપે છે લીસ, સિવડાય લીસ્ટ પ્રમાણે આપીએ છીએ કૂપન. અને ધારો કે કોકને માંદગીનું કામ હોય, મરણનું કામ હોય તો એને અમે પ્રેફરન્સ આપીએ. ને હવે એમાં જો કોઈને વાળા દવલા લાગતું હોય તો વાત અલગ છે. પંચમહાલ લોકલ જિલ્લા ક્રાઇમ બ્રાંચે 7 મોટરસાઇકલના ચોરીના બેગ ઉકેલાયા. પંચમહાલ જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પેટ્રોલિંગ હતા તે દરમિયાન ખાનગી બાતમી મળતા કે જિલ્લાના ખોરાળુ તાલુકાના લુણાવા ગામે અરવિંદ કુમાર જયંતિભાઈ વ્યાસ છે, હાલ દાહોદ તાલુકાના ધાનપુર તાલુકાના પીપોરો ગામ રહેતો છે, બજાજ પ્લેટિના મોટરસાઇકલ નંબર પ્લેટ વગરની ગધુકુપોર ગામના વિસ્તારમાં વેચવા માટે ફરે છે તે બાતમી મળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાથે ગધુપુર પોલીસ સાથે શંકાસ્પદ હાલતમાં અરવિંદ કુપાર નીકળતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેની પાસે મોટરસાયકલ સિવાય બીજી 6 જેટલી મોટરસાયકલો કબજે કરવામાં આવી હતી. આમ કુલ 7 મોટરસાયકલ સાથે અરવિંદની ધરપકડ કરવામાં આવી હતી. વધુ પૂછપરછ કરતા મોટરસાયકલ પ્લેટિના ગોધરા શહેરમાં આવેલી અમિત ફોટો સ્ટુડિયો પાસેથી તેમજ હીરો HDFC ડિલક્સ મોટરસાયકલ ગોધરા તારા હોસ્પિટલ પાસેથી 12 દિવસ ઉપર ચોરી કરેલ કબજાત કરી હતી. આ ઉપરાંત 5 મોટરસાયકલો વડોદરા શહેરના હરણી અમિતનગર બ્રિજ પાસેથી તેમજ સાયજીગંજ કમિટ બાગના ગેટ પાસેથી તેમજ નરીહરી અમીન હોસ્પિટલ પાસેથી તેમજ SSG હોસ્પિટલ પાસેથી આ મોટરસાયકલો ચોરી કરી એની કબજાત કરેલ. અમારા ઇકબાલ શેખ સાથે એબીસી ન્યૂઝ શહેરા. મકર સંક્રાંતિ ના પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિર ને તલ નો અભિષેક તેમજ તલ નો શ્રીંગાર કરવામાં આવ્યો. સોમનાથ જ્યોતિર્લિંગ માં મકર સંક્રાંતિ ના પર્વ નિમિત્તે તથા સોમનાથજી ને તલ નો અભિષેક કરી મહાપૂજન કરવામાં આવ્યું હતું. સૂર્યનારાયણ ને અંજલિ અર્પણ કરી પૂજન કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિર ના પરિસર માં ગૌ પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં દર્શનાર્થીઓ પણ જોડાયા હતા. મકર સંક્રાંતિ ના પવિત્ર દિવસે શ્રી સોમનાથ ને પણ આકર્ષણ તલનો શ્રીંગાર કરવામાં આવ્યો હતો. મકર સંક્રાંતિ તીર્થ સ્થાનો માં દર્શન પૂજા તેમજ દાન કરવાનું પણ મોટું મહત્વ હોય છે. આ રીતે ગૌ પૂજા ગૌદાન પણ કરવામાં આવે છે. સોમનાથ તીર્થમાં પણ સૂર્યપૂજા નું અનેરું મહત્વ છે. ત્યારે આ તીર્થમાં 12 સૂર્ય મંદિરો આવેલા હતા,
જેમાંથી હાલ બે સૂર્ય મંદિરો જોવા મળે છે. પ્રભાસ એટલે અતિશય પ્રકાશમય. પ્રભા ક્ષેત્ર નું બીજું નામ ભાસ્કર ક્ષેત્ર પણ છે. તેને પુરાણોમાં એવી કથા છે કે સૂર્ય પ્રભાસમાં પૂર્ણ કથા એ પ્રકાશિત હતા. એ પ્રકાશ એટલો અસહ્ય હતો કે તેમના પત્ની છાયા પણ તેમના નજીક નહીં જઈ શકતા. આથી સૂર્ય પોતે 16 કળામાંથી 12 કળા સૂર્ય મંદિરને આપી અને 4 કળા પોતાની પાસે રાખી ગૌપાલનની તથા વિવિધ લાભો વિશે લોકોને જાણકારી મળે અને લોકો ગૌપાલન માટે પ્રેરિત થાય તે મુખ્ય હેતુ હતો. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, ગીર સોમનાથ. ધોરાજી શહેરના ઉપલેટા નેશનલ હાઈવે પર 2 કારને અકસ્માત થતા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેઓને સારવાર અર્થે ખસેડાયા. ધોરાજી શહેરના ઉપલેટા તથા જુદાબાદા નદી રાયધરાવાળા રોડ અને નેશનલ હાઈવે થી જોડતા હાઈવે પર 2 કારના અકસ્માત સર્જાતા બંને કારમાં સવાર વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થતા ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેમાં રાજકોટના દિનેશભાઈ વિજયભાઈ સૌસેરા ઉમરવર્ષ 34, વિપુલભાઈ રવજીભાઈ વાડેર ઉમરવર્ષ 29, પુનિતભાઈ છગનભાઈ છાયા, ચાંદનીભાઈ રમેશભાઈ ખાનપણિયા ઉમરવર્ષ 36 ને નાની મોટી ઈજાઓ થયેલ અને ધોરાજીના જમનાવર રોડ પર રહેતા આકાશભાઈ ઉમરવર્ષ 25, ભોગતભાઈ મુપાણાને ઈજાઓ થતા આની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને રાજકોટ એક વ્યક્તિને પગમાં વધુ પડતી ઈજા થતા તેઓને ખાનગી વાહનનો અર્થે સારવાર માટે ખસેડાયા હતા. આકસ્માત વિશે તપાસ ધોરાજી પોલીસ ચલાવી રહી છે. એમ્બ્યુલન્સ દર્શાવ્યા સાથે એબીસી ન્યૂઝ ધોરાજી. જેતપુરના કાગળ ખાતે લેવા પટેલ સમાજના શક્તિ ભક્તિ તેમજ આસ્થા સમાન માં ખોડલમાના દર્શનાર્થે હજારો લોકો ઉમટી પડ્યા. જેતપુર કાગળ ખાતે લેવા પટેલ સમાજના શક્તિ અને ભક્તિના આસ્થા સમાન માં ખોડલના નવા બેસમાં એટલે કે કાગળનો ખોડલ ધામ, જેના માટે સમગ્ર વિશ્વના પટેલ સમાજ દિવસ રાત છેલ્લા 5 વર્ષથી તન મન અને ધનથી સેવા આપી રહ્યા છે અને માની શક્તિનું ખોડલ ધામ મંદિરનું નિર્માણ કરી પૂર્ણ થતા આગામી 17-21 સુધી ભવ્ય કાર્યક્રમ અને વર્લ્ડી કોર્ટ સાથે માખોડલની પ્રાણ પ્રતિષ્ઠા થશે, જેમાં સમગ્ર ગુજરાતમાં લેવા પટેલ સમાજના અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તારીખથી 21 સુધી અમે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સેલિબ્રેશન કરવા જઈ રહ્યા છીએ, આપે જોયું હશે કે રાજકોટમાં જે માહોલ હતો, અમારો જે રથ ફરતો હતો, એનાથી અનેક ગણો ઉત્સાહ. આજથી જ આ પ્રિમાઇસિસમાં આપ જુઓ છો કે લોકોનો સવારમાં 8 વાગ્યાથી જે પ્રવાહ ચાલુ થઈ ગયો છે, ઉત્તરો ઉત્તર પ્રવાહ વધતો જાય છે, લોકોમાં અનેરો એક ઉત્સાહ છે. અને અમને આ ઉપરથી આમ તો બધા અમે આખા માહોલથી પરિચિત જ છીએ, અમારી બધી તૈયારીઓ પણ એવી રીતની છે અને ડે બાય ડે આ ઉત્સાહમાં વધારો થતો જાય છે. ત્યારે મકર સંક્રાંતિ નિમિત્તે લગભગ 50,000 લોકોએ સારવાર સવારથી સાંજ સુધી આવી ખોડલના દર્શન કરીને લાભ લીધો હતો અને ગાડીઓના પાર્કિંગ આજ ત્યાં ઓછું થવા લાગ્યા હતા. અને ખાસ કરીને આગામી 17-21 માં ખોડલના મોદી પ્રાણ પ્રતિષ્ઠાનો અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવા વિશ્વ માણસ સાથે એપિસોડ છે. માધવપુરના ઉંઝડા ગામે દલિત પરિવારને મળેલી સાંધણીની જમીનમાં માથાવાળે શિક્ષુએ કબજો કરતા તેનો કબજો છોડવા માટે દલિત પરિવારો કરી માંગ. પોરબંદર તાલુકાના નજીક આવેલા ઉંઝડા ગામે રહેતા દલિત સમાજના લોકો આથી અંદાજે 1971માં 47 વર્ષ પહેલા ઉંઝડા ગામે સરકાર દ્વારા નવી શરતના ધોરણે સાંધણીમાં જમીન આપવામાં આવી હતી અને જેને સમયે ખેડૂત પોતીઓ પણ દલિતોને પકડાવી દેવામાં આવી હતી, પરંતુ સાંધણીમાં મળેલ
જમીનના કબજાઓ સોંપવામાં આવ્યા હતા. સાંજનીમાં મળેલ જમીનના કબજાઓ સોંપવામાં આવ્યા હતા, જેથી દલિતોમાં આપવામાં આવેલી સાંજણીની જમીન પર ગામના અન્ય જ્ઞાતિના માથાભેર લોકોએ કબજાઓ જમાવી સાંજણીની જમીન હડપ કરી લેવાના ઈરાદે ગેરકાયદેસર દબાણ કરી જમીનને કબજે કરી લીધી છે, જેથી આવા માથાવાળા લોકોને કબજામાંથી સાંજણીની જમીન આપવામાં આવેલી. જમીનોને છોડાવવા દલિતોએ આ જમીન પર કબજાઓ સોંપવા માટે આજથી અંદાજે 4 મહિના પહેલા પોરબંદર જિલ્લા કલેક્ટરને તેમજ રાજ્યના મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરી હતી. ગામ ડાયાભાઈ મેઘાભાઈ વાઘેલા ગામ ઉડડા દલિત પરિવાર ના છે. અમારા વડવાઓને જગ્યા મળેલી છે 1971 માં બાપડી થયેલી છે. તો અમે માનીય શ્રી કલેક્ટરને આયોજન આપ્યું, મામલતદારને આપ્યું, સચિવાલયમાં આપ્યું, તો એનો 4 મહિનાથી અમને જવાબ નથી મળ્યો. એનું કારણ શું છે? પોરબંદર વહીવટતંત્રમાં નબળાઈ છે કે ઉપરથી કંઈ તો નબળાઈ છે? ક્યાં કારણ તો અમને બતાવવું જોઈએ ને. અમે એના કોઈ રૂપિયા લીધેલ નથી કે કોઈ ખર્ચીકરણી લીધેલ નથી, તો આ જગ્યા અમારી કેમ દબાણ છે? એના માટે અમે મામલતદાર કલેક્ટરને જવાબ ભરવા તૈયાર છે. જેથી ઉંડાણા ગામના દલિત સમાજના લોકોમાં ભારે રોષની લાગણી જન્મી છે અને સાંજણીમાં મળેલ જમીનના કબજાઓ માથાભારા તત્વોની હાથમાંથી વહેલી તકે છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીપી ન્યૂઝ માધવપુર. ઉપલેટના માર્કેટ યાર્ડ ખાતે નવા ચૂંટેલા સરપંચોનો અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં અનેક અગ્રણીઓ તેમજ બોર્ડ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. ઉપલેટા ખાતે નવા ચૂંટેલા સરપંચોનો અભિવાદન સમારોહ યોજાયો હતો. મહિલાઓની પ્રેરક ઉપસ્થિતિ ધોરાજી ઉપલેટા વિધાનસભા વિસ્તારના 65 સરપંચોનું સન્માન 1500-2000 સંખ્યાની હાજરી આજે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકોટ જિલ્લાના ભાજપ દ્વારા નવા ચૂંટેલા સરપંચોના અભિવાદન સમારોહમાં ધોરાજીના 23 ઉપલેટાના 42 સરપંચો હાજર રહ્યા હતા. આ તકે ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આરસી ફળદુ, પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયા, અધ્યક્ષ સ્થાને પ્રદેશના ઉપાધ્યક્ષ જશુબેન કોરાટ, જિલ્લા ભાજપ અધ્યક્ષ ડીકી ખસિયા, મહામંત્રી જયંતિભાઈ ઢોલ, ધોરાજી નગરપાલિકા પ્રમુખ માવાણી ધોરાજી યાર્ડના રણછોડભાઈ કોયાણી, ઉપલેટા સ્થાને પ્રમુખ માધવજીભાઈ પટેલ, જિલ્લા ભાજપ મંત્રી નરસિંહભાઈ મુગલપરા, ભાજપ અગ્રણી દાનભાઈ ચંદવાણિયા, મારું નામ પૃથ્વીરાજસિંહ, વિજયસિંહ ચુડાસમા. 2006 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સારી રીતથી ગામે મને મત આપી વિજેતા કર્યો છે. તે બદલ હું ગામને સાથે લઈ સારા કામો કરીશ. બધા કામોનો વિકાસ થાય, જ્ઞાતિ જાતિ ભેદભાવ વગર સાથે મળી અને અમે લોકો કામ કરીશું. રાશીભાઈ હુંબલ, સરકારી મંડળીના ડાયરેક્ટર હરિભાઈ ઠુમર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેને તારીખ 17-21 ટોટલ 5 દિવસનો ખોડલધામ કાગડ મુકામે પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ઉપક્રમે ગામે ગામેથી મોટી સંખ્યામાં પટેલ સમાજ ઉમટી પડવાના છે. ત્યારે જામનગર જિલ્લા સહિત તાલુકામાં પણ અનેક મહોત્સવ જોવા મળી રહ્યો છે. જોવા જઈએ તો માતાજીના પૂર્ણલા ગાય રાસ રમી રહ્યા છે. ખોડલધામમાં માં ભગવતી ખોડિયારની સ્થાપના થઈ રહી છે, એનો ભવ્ય ઉત્સવ તારીખ 17-21 ઉજવાઈ રહ્યો છે. ત્યારે લેવા પટેલ સમાજ જામનગર જિલ્લાના ઉપપ્રમુખ તરીકે હું તમામ લેવા પટેલ સમાજના ભાઈઓ બહેનોને ખાસ અપીલ કરવા માંગુ છું કે આ ગાળા દરમિયાન અચૂકપણે આપણે સહપરિવાર હાજરી આપી અને આ ભગવતીની આરાધના જે સ્થાપના થઈ રહી છે એમાં અચૂક આપણે હાજરી આપીએ. ખોડલધામના આ પ્રસંગે જામનગર જિલ્લા લેવો પટેલ ઉપપ્રમુખ ડોક્ટર અનિરુદ્ધ સાવલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સાતસકાર અને સાતોસાત નીકળવાના યુવા સરપંચ રાજુભાઈ મારવિયા, કન્વીનર દિનેશભાઈ સાવલિયા, રણછોડભાઈ રામોલિયા, રાજુભાઈ રામોલિયા,
તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીના ગરબા રમીને પ્રફુલ્લિત થયા હતા. અહેવાલ ભોજાભાઈ ટોઈસા સાથે એબીસી ન્યૂઝ નિકાવા. પ્રાંતિજમાં આંગણવાડીના ભૂલકાઓને ચાઇલ્ડ ગ્રુપ દ્વારા પતંગ ચીકીનું વિતરણ કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા આંગણવાડીના ભૂલકાઓને પતંગ ચીકી મોમના લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. વધુમાં જણાવ્યું કે પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી નડિયા વિસ્તારની આંગણવાડીના ભૂલકાઓને ચાઇલ્ડ ગ્રુપ પ્રાંતિજ દ્વારા પતંગ ચીકી સ્ટીલના ડીશો મોમરાના લાડુ ચોકલેટ બુંદી સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે આંગણવાડીના ભૂલકાઓને પતંગ ચીકી મમરા લાડુ સહિતની એક એક સાથે ગિફ્ટ મળતા તેમના ચહેરા ઉપર સ્મિત જોવા મળ્યું હતું. જ્યારે આ પ્રસંગે પ્રાંતિજ ખાતે જાહેર સ્થાપક અને જાહેર ગ્રુપના પ્રમુખ ડોક્ટર એન કે દેરિયા, સુરેન્દ્રદાસજી મહારાજ, વોજેશભાઈ ભાવસાર તથા જાહેર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ સંજય રાવલ સાથે એપીજીનિયસ પ્રાંતિજ. છ માસ અગાઉ મટીરાટ ગામે હત્યાનો કેસ મહીસાગર પોલીસે ઉકેલ્યો, જેમાં યુવતીએ પ્રેમી સાથે મળીને મંગેતરને મોતને ઘાટ ઉતાર્યો. 10/19/2016 ના રોજ મોટીરાટ ગામના શ્રી અભય ભૂરાભાઈ બોરભાઈ પોતાની સાસરીયા લાલાભાઈ ભૂરાભાઈ તાવડિયાના ઘરે તેની સગાઈ થયેલ રેખાને મળવા માટે આવ્યા હતા અને હોળીનો તહેવાર હોય શિવાભાઈ તેમને સગી રેખા તેની ભાઈ બહેન સાથે આમળીના મેળામાં ફરીને રાત્રિના સમયે ઘરે આવેલા જમીને સુઈ ગયા અને સવારે ઘરની પાછળ ખાટલામાં સીમાની લાશ મળી હતી. આ બનાવ અંગે ડીવાયએસપી પોલીસ મથકે અકસ્માતનો ગુનો નોંધી મનરામની પીએમ રિપોર્ટ કર્યા બાદ પણ ઘણા સમય સુધી ગુનો ન નોંધાયો, જેની અંગે પોલીસ મથક વિઝિટ દરમિયાન મહીસાગર જિલ્લા પોલીસ વડાને થતા આ અંગે ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તપાસ કરતા જેથી રણજીત ઉર્ફે બકોડો દામણ તેમજ લતાને અટક કરી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહ્યા છે. પંચમહાલ જિલ્લાના સૈલિયા ગ્રામ પંચાયતની ઉપસરપંચની ચૂંટણી અધ્યક્ષ સ્થાને યોજાઈ. પંચમહાલ જિલ્લાના મોરવાવરત તાલુકાના સાલિયા ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદની ચૂંટણી સાલિયા ગ્રામ પંચાયતના સરપંચ સુમિત્રાબેન રંગીતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં ચૂંટણી અધિકારી તરીકે આરસી પટેલ દ્વારા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ઉપસરપંચ તરીકે બે ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા, જેમાં ચંદ્રકાંતભાઈ પટેલ અને જયેશભાઈ પટેલે ઉમેદવારી કરી હતી અને જયેશકુમારને વિજય કરાતા સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ડીજેના તાલે નાચી ઉઠ્યા હતા સમર્થકો. આ પ્રસંગે તલાટી કમ મંત્રી કાંતિભાઈ મગરલાલ પટેલ પણ હાજર રહ્યા હતા. કઈ ગ્રામ પંચાયત છે ને કઈ રીતની છે? સાલિયા ગ્રામ પંચાયત તાલુકો મોરવાડ. શું ડેપ્યુટી સરપંચમાં કેવી સ્થિતિ? ડેપ્યુટી સરપંચ ચૂંટણી આજ રોજ યોજાઈ, જેમાં બે ઉમેદવારી પત્રો ભરાયેલા હતા, જેમાંથી શ્રી પટેલ જયેશકુમાર ચંદુભાઈને 12 મળતા તેઓને ગ્રામ પંચાયત સાલિયાના ઉપસરપંચ તરીકે વિજય જાહેર કરવામાં આવી છે. આપનું નામ અનુરોધ? આરપી પટેલ, અધ્યક્ષ અધિકારી અને સિનિયર ક્લાર્ક તાલુકા પંચાયત મોરવાડ. નોટબંધી બાદ જનજીવન અસ્તવ્યસ્ત જણાઈ રહ્યું છે ત્યારે આજે લીંબડી ગામે કોંગ્રેસના કાર્યકરો દ્વારા દેના બેંકના કર્મચારીઓને દેના બેંકમાં પૂરી તાળાબંધીનો કાર્યક્રમ યોજ્યો હતો. નોટબંધીને 60 દિવસો વીતી ગયા હોવા છતાં પણ હાલ સ્થિતિ કફોડી જોવા મળી રહી છે ત્યારે લીંબડી દેના બેંકના નાગરિકોને પડતી હાલાકીના પ્રશ્ને રઘુભાઈ અને ખુશાભાઈના આગ્રહથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ પટેલ, ભગરીતસિંહ, કલ્પનાબેન સહિતના દેના બેંક લીંબડી પહોંચી નાગરિકને પડતી મુશ્કેલીને રજૂઆત કરી હતી. જ્યારે કોંગ્રેસના કાર્યકરો દ્વારા લીંબડી દેના બેંકના મેનેજર અને સ્ટાફને તાળાબંધી કરી બેંકમાં પૂરી દીધા હતા. બેંક પાસે જે પૈસા અવેલેબલ છે એ મુજબ ટોકન ની વ્યવસ્થા પણ કરી દીધેલી છે. સિનિયર સિટીઝન ને પણ અલગ વ્યવસ્થા કરી અને 24,000 લેખે પર વ્યક્તિને આપવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, એબીસી ન્યૂઝ, લીંબડી. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈશું મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉના તાલુકાના ખાંધી ગામના
વાલકી સમાજ ને મળી આઝાદી, ઝુંપડા માં રહી ઢોર નગાડી ચલાવતા ગુજરાન, ગામ લોકો એ સરપંચ પદે બેસાડ્યા. ગરકાળુ ભાટિયા માર્કેટિયા 23 વર્ષ બાદ ફરી ધમધમ્યું, ખેડૂતો માં ઉત્સાહ જોવા મળ્યો. ઉત્તરાયણ ના દેહ લોકો ઊંધી જલેબી કચોરી ફાફડા ને પાસરા ની લિજ્જત માણી. આવતીકાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકતા નહીં. એબીસી ન્યૂઝ નમસ્કાર.